તો એમના જીવનનો કંટાળો પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ પ્રેમ તો શી ખબર પણ જીવનમાં રંગ તો આવે પણ એક વાત મને નહોતી સમજાતી ઘણી વાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય ને એવું મને જણાતું એને છોકરા નહોતા પણ છોકરાનું દુઃખ કરે એવી એ નહોતી અને એ દુઃખ સાચું હોવું જોઈએ એ કાલ્પનિક દુઃખથી દુઃખી થાય એવી નબળા મનની નહોતી એનો સ્વભાવ જોતાં હું પૂછવાની હિંમત કરી શકતી નહીં એ પોતાનું દુઃખ પોતે જ કોઈકની સહાનુભૂતિ વિના સહી લે ને એવી માની નહીં હતી દાડા જતા ગયા તેમ તેમ દુઃખની ખાતરી મને વધતી ગઈ અને મને કૌતુક પણ વધતું ગયું એકવાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં જ હતા અને મલ્લિકા મારા ઘેર બેઠી હતી બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે મારાથી કહેવાય ગયું વધારો ગુણવંતી ગોરી તમારા નાવલે આવ્યા પણ એમ કહીને તેમની સામે જોઉં છું તો એટલી જુગુપ્સા સંતાપ તિરસ્કાર વ્યથા મલ્લિકાના મોં પર દેખાયા કે હું આભી જ બની ગઈ મેં લગભગ મારી ઉંમરની છતાં મેં તદ્દન જોવાન હોય ને એવી મશ્કરી કરી હતી કે મારી મશ્કરીમાં તે છોકરા વિનાની છે એવો કટાક્ષનો એને કદાચ વહેમ આવ્યો હોય એને માઠું લાગ્યું હશે તો હું તો કશું જ સમજી ન શકી એને પૂછવાને તેની માફી માગવાને મેં તેની સામે જોયું પણ તે મારી સામું જોયા વિના ચાલી ગઈ બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવીને ત્યારે પહેલાં મળવા આવી હતી એટલી જ ખુશમિજાજમાં હતી એને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો મેં એને પૂછ્યું નહીં પણ મારું કૌતુક દાઢેને દિવસે વધતું ગયું એક દિવસે બપોરે મલ્લિકા મારે ઘેર હતી અમે બંને એક કોચ પર બેઠા હતા ત્યાં અમારી દૂધવાળી જીવી એની નાની છ વર્ષની દીકરીને લઈને આવી જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે ઊંચી અને કદાવર એનું શરીર જોવાનીમાં જાડું નહીં પણ પુષ્ટ અને ભરાવદાર હશે વર્ણે ગોરી જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય ને એમ ગંભીર ચાલે ચાલે એની ચામડી તેજસ્વી જો કે આંખના ખૂણાની કરચલી એનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે ત્રણેક વરસ ઉપર અહીં આવી ચડેલી અમારે ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું અમને હંમેશનો અસંતોષ રહેતો ત્યાં આ બાઈએ આવીને ઘરાકી બાંધવાનું કહ્યું એણે ભાવ પણ જરાક ઓછો જ બતાવ્યો હતો અને મને એના બોલવામાં શ્રદ્ધા આવી મેં ડૉક્ટરને કહ્યું ને ત્યારથી એનું જ દૂધ અમે લેવા માંડ્યા કદી ભેગ નહીં કદી બગડે નહીં એના સામ જોઈને મેં કહ્યું કેમ આવી અત્યારે મલ્લિકા કે તમે ઘણી વાર વાત કરો છો આજ ભાઈ મેં કહ્યું હા કેમ જીવી આજ આટલું વહેલું દૂધ કેમ લાવી જીવી કે બેન દૂધ તો નીતને વખતે લાવીશ આ તો મારી પાડી વિયાણી તે કહ્યું લાવ બેનને આપ્યા બળી કરીને શાબદાન છોકરાને ખવરાવજો પહેલવેતરી છે નહીં તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી હતી એ પાડી રૂપાળી બળી થશે મેં કહ્યું ઠીક સારું પાડીને શું આવ્યું પાડી કે પાડો બેન આવી છે તો પાડી કહેતા જીવિક જરા મલકાય હું ઊભી થઈને કબાટમાંથી પૈસા લેવા જતી હતી તે જીવી સમજી જઈને બોલી મારા સમજે બેન તમારા પરતાપે તો અહીં બેઠી છું ઠરીને અને આ તો શી વિષાદ છે પણ તમે જેવા મારા ઘેર આવ્યા હો તો હું તો તમારા દૂધે પગ ધોઉં મેં તો ચાર ચાર ભેંસના વલોણા કર્યા છે ને મહેમાનોને હોશે હોંશે દૂધને ઘી પીરસ્યા છે મેં પૂછ્યું તારું ગામ કયું આ નહીં રહ્યું જીવા પર અહીંથી આઠ ગઉ થાય ત્યારે ત્યાંથી ઢોર બોર બધું ફેરવી નાખ્યું ના બેન ત્યાં બધું છે ચાર ભેંસું છે ચાર બળદ છે ત્યારે એ બધાનું કોણ કરે છે કા દીકરાની વહુ છે ને ચાર દીકરા છે બેની વહુ છે એકની હમણાં આવશે બે દીકરીઓ છે તેમાં એક તો આણું વાળવા જેવડી છે મારો પટેલે બેઠો છે મને વાતમાં વધારે રસ પડ્યો મેં કહ્યું જીવી આ તો વહેલી આવી છે તે બેસ અમે કરેલી બળી ચાકતી જા નોકરને બળી કરવાની સૂચના આપીને પાછી આવીને હું ફરી કોચ પર બેઠી ટીપાઈ જીવી આડી આવતી હતી ને તે મેં બાજુએ મૂકી એની સાથે વાત શરૂ કરી લે જીવી નિરાંતે બેસ વાત કર મને કે એવું ઘર મૂકીને અહીં કેમ આવી કંઈ નહીં બેન વળી અહીં આવી બીજું શું કેમ છોકરાની વહો સાથે ન હમ કે દીકરીઓને પરણાવવામાં કંઈ તકરાર થઈ હં અરે બેન હું તો વહુને હથેળીમાં રાખું એવી છું મારે દીકરીઓ ને વહુવારુંમાં જરાય વેરો વંચો નહીં આ બધાને હાથે લુગડા લો મેં કહ્યું ડાહી થઈને કે છે પણ જરૂર વહુઓ સાથે નહીં બન્યું હોય એવી જબરી છો કે બધું ધાર્યું કર ને ધાર્યું કરવા જતાં નહીં બન્યું હોય ફરી જીવીએ કહ્યું ના બેન સાચું કહું છું એટલામાં બળી તૈયાર થઈને આવી ટેબલ પર મૂકી જીવી કે બેન ઉનીયું નીચે જુઓ ગોળ લઈને ખાઓ ગોળ સાથે સારી લાગશે પણ મને તોફાન સૂજ્યું મેં કહ્યું ના એ તો તારી વાત કે ને તો જ ખાઉં નહીં તો ભલે ટાળી થઈ જાય એમને એમ પડી રહેશે હાથ અડાડી બીજા જીવી જરા હસી બેન તમે તે પછી ધીમે રહીને છોકરીને કીધું જા બેટા લોટો લઈને ઘેર જા ભેંસું આવા વેળા થશે જાઉં હમણાં આવી હો કહીને તેને ઘેર મોકલું મેં કહ્યું ભલે ને બેઠી જીવી તો જીવી કે ના મોટાની વાત હું છોકરાને બેસાડવા સારા નહીં જા બેટા મેં તાજી બળી પાંચ છ ચોસલા છોકરીના હાથમાં માય તેટલા આપ્યા લોટામાં ગોળનું દડબું નાખ્યું સંભાળીને જજે હો છોકરી ગઈ એટલે મેં કહ્યું આને કેવડીક લઈને આવી હતી બે વરની ત્યારે કે કેમ આવેલી લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી કેમ કંઈ ગડડી થઈ એટલે પટેલે બહાર ફરવા માંડ્યું શું હે ના બેન એની પીઠ હજી સાંભળે છે મારથી ખોટું ન બોલાય પટેલ એવો નથી ત્યારે રિસાઈ હો તો તારા પટેલને બોલાવું તને મનાવીને લઈ જાય તારા જેવી બાય તો ઘરમાં શોભે જીવી અરે એ તો હું કહું ને એટલું કરીને લઈ જાય એમ છે પાડી લઈને આવી એને ખબર પડી ને મને તેડવા આવ્યો ને કે શહેરમાંથી ઘે લુગડાને ઘરણા લઈ દઉં હાલ બસો રૂપિયા બાંધીને આવ્યો છું હાલ જાણે શહેરમાં માલ લેવા આવ્યા હતા તને ગમશે એમ રાખીશ પણ મેં જ ના પાડી મને બહુ આશ્ચર્ય થયું બાઈએ પટેલને માટે ભાવ પણ હતો સ્નેહ પણ હતો એ હું જોઈ શકતી હતી અને છતાં બાઈ આટલી ઉંમર એકલી રહેવા નીકળી આવી મને તો સમજાયું જ નહીં મારે કુતૂહલ વધ્યું ત્યારે કેમ આવી કે મારા સમ ન કહેતો જીવી બોલી બેન એવા સમ શા સારું દેતા તમે જેવા નસીબદારને મારે શું કહેવું ના જો મારા સમ દીધા છે મન કે જુઓ બેન હું ઘરડી થઈ હવે મને છોકરા થાય ને ખમાતું નથી એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી અરે પણ એવું હોય તો તને છોકરા ન થાય એવું કરાવી આપે હમ હવે આ મોટા મોટા માણસો એવું કરે છે જોતી નથી આ દેસાઈ સાહેબ ત્રણ છોકરા છે નાનું છોકરું આઠ વર્ષનું થયું પછી એક પણ છોકરા નથી પણ બેન મારે તો સંસાર વ્યવહાર જ નથી જોઈતો હું ધરાઈ રહી છું હું ઘરડી થઈ ને એ તો એવો ને એવો જ જુવાન રહ્યો હું વીસ વર્ષની આવીને હતો ને એવો ને એવો હું હું મરીએ ન ગઈ નહીં તો એ એની મેળે જુવાન બૈરી લાવત ને એના બધા કોડ પૂરા થાત પણ બેન હવે આ ઘરડા શરીરે એક જરા આડે છે ને એ નથી ખમાતું કોણ જાણે કેમ મને મારા હાડકાં ચામડાની માયા એમથી છૂટતી જ નથી હોય માણસને જુવાનીમાં મદ હોય મારે જુવાની હતી પણ બધી વાતનો નેઠો હોય કે નહીં આ તો એવો ને એવો જ રહ્યો હું તો બાઈના સામૂહ જો જ રહી થોડી વારે કહ્યું જો જીવી આવી વાત હોય ને તો ધણીને સમજાવવી જોઈએ એમાં શરમાવું શું ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ કે આનું આમ છે બેન મેં નહીં કહ્યું હોય હં કેટલી વાર કહ્યું ઘરમાં કહ્યું ખેતરે કહ્યું એકવાર તો શાનમાં કહ્યું મારો નાનો છોકરો છે ને કેરી ચૂસી રહ્યા પછી એના ગોટલાના છોકરા મૂકતો જ નહોતો ચૂસ્યા જ કરતો હતો એને પટેલે એને કહ્યું અલે આ હવે તો છાલ મેલ એમાં શું રહ્યું છે ચૂસ કરે છે મોટા છોકરા છોકરી ઘરમાં નહોતા એટલે મેં પટેલને સંભળાવ્યું કે એને કહો છો ત્યારે તમે સમજો ને એ સમજ્યા હસ્યા પણ રાત પડી ત્યાં એના એ રાતે તો મોટા છોકરા છોકરીઓએ હોય એમના દેખતા મારાથી ભવાડા થોડા થાય અમારા તો ઘરે નાના ઉતાવળું બોલાય નહીં ને બેન સાચું માનશો હું ના કહું એમ એમ એનો કસ વધતો જાય મારી ના સમજે જ નહીં જાણે પચીસ વર્ષનો જુવાન કેટલા વરસ તો મેં ખમી લીધું કોક વાર તો એટલી ચિતરી ચડે એ વાત નહીં પણ શું કરવું બૈરીનો ઓશિયાળો અવતાર કોક વાર તો ચીડાઈને જે થાય ને થવાય દીધું જાણે એ મારી કાયા જ નથી છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર એ તો સારું છે બેન કે મારો ઊંબેલ લાંબો છે નહીંતર સૂર્યા છોકરા હોય તો કોઈક દી ઉઠવા વારો ન આવે બેન હું બધી હિંમત હારી ગઈ ને પછી નાઠી નહીંતર ઘર ખેતર વ્યવહાર વૈભવ છોકરા છે યા બધું છોડીને કોઈને જવું ગમે ને ગામમાં તો અમારી બેવની કેવી આબરું હું તો અખોવન તે નવી વહુઓ તો બધી મને પગે લાગવા આવે ભગવાને મને બધી રીતે સુખ આપ્યું પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારીને નાઠી હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી મને તેના તરફ ખૂબ માન થયું તેની હિંમત સમજણ ડાપણ થોડી વાર રહીને મેં કહ્યું અલી તારી જબરી હિંમત તને એકલા એકલા ખાસું જોઈ ફિકર ન થઈ ના બેન અમે ક્યાં તમારા જેવા નસીબદાર છે તેવો વિચાર કરીએ કામ કરીએ તો રોટલા મળી જ રહે તમ જેવા મળી જ રહ્યા ને અમારામાં એક ભેંસ ઉપર તો રાંડી રાંડ જન્મારો કાઢે તો મારે તો શું છે એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ અમે તો મહેનતું વણ તે કામ કરીએ ને અમારું ફોડીએ લઈએ અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી ને અચાનક બોલી અરે બાઈ તું જ સાચી નસીબદાર છે તે આમ છૂટી શકી અને અમે નસીબદાર ગણાવીએ છીએ તે જ અભાગ્ય છીએ અમારા જેવાને આવું હોય તો અમે સી રીતે છૂટી શકીએ કે જોઈએ જીવીએ કહ્યું બેન આવું તમારા જેવા નસીબદારોને હોય જ નહીં એ તો અમે ભણ્યા ગણ્યા વગરના કશું સમજીએ નહીં અમારે તે કાંઈ અવતાર છે લ્યો પણ હવે બેસો બળી ખાવ છેવટે ટાળી તો થઈ જ ગઈ એ અમારા જેવાની વાતમાં નકામો તમને ઉદ્વેગ થયો મેં તેને થોડી બળી ચાખવા કહ્યું પણ અમારી આગળ ખવાય નહીં એમ કહીને ના પાડી મેં આપવા માંડી એટલે લ્યો તમારું સુકન રાખું છું બસ એમ કહીને બે ચોસલા લઈને ચાલતી થઈ હું એને ઉમરા સુધી વળાવવા ગઈ ને મોટી ક્યાંકની અધિકારી હોય ને એવી નિર્ભય ચાલે ચાલી ગઈ એને જતી જોઈને થોડી પછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી મેં કહ્યું સાંભળ્યું બેન બિચારા ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહો છો એણે કયા એવા નસીબદારોને પણ હોય છે માત્ર એટલું જ કે નસીબદાર જ ખરા નસીબ છે કે એનો કશો ઉપાય નથી કરી શકતા મેં કહ્યું સાચું કહે છે મલ્લિકા અમે એકબીજાને ટૂંકે નામે બોલાવ્યા એટલા મિત્રો થઈ ગયા હતા સાચું જ નહીં પણ અનુભવથી કહું છું શું કહે છે હા એ બોલતી હતી તે જાણે એક એક મારી જ વાત કરતી હતી એની પેઠે જ મને પણ સ્પર્શની સુખ થઈ છે એટલે વાત આવી છે એની પેઠે જ મેં ઘણી ઘણીએ વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ ને એમ મારો દેહ સોંપી દીધો છે એની પેઠે જ મેં નાસી જવાનો વિચારે કર્યો છે ને નાસી નથી શકી આજ સુધી બે વાતની મને શંકા હતી તે આ જ સમજાઈ ગઈ મને એમ લાગતું હતું કે મારે છોકરા ન થયા તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે પણ આ જ સમજી કેવું નથી બીજું એ કે મને જરા આશા હતી કે જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે જ ઘટી જશે આજે બંને વાત ખોટી પડી છે મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે જ્વાળામુખીમાંથી જ્વાળા નીકળ્યા મેનો અંતસ્થાપ ભભૂકી નીકળ્યો હતો મેં બાથમાં ભીડી લીધી આશ્વાસન આપ્યું તે એકદમ મનરગળ આંસુએ રડી પડી મેં તેને પાણી આપ્યું તેને ઉઠાડીને મોં ધોળાવ્યું તેને થોડી બળી ખાવાનું કહ્યું પણ મને કે આજે હવે નહીં ખાઈ શકું મને આવું થાય છે ને ત્યારે ગળે ડચૂરો બાજે છે પછી મેં કોફી પાય ઘણી વાર બેસાડીને તેને ઘરે મોકલી થોડી વારે ડૉક્ટર આવ્યા ટેબલ પર રકાબીમાં પીરસેલી બળી જોઈને કે કેમ મારા આવ્યા પહેલાં જ બધું પીરસી નાખ્યું છે મેં કહ્યું આ બળી ઉપર એવો સાપ છે કે ખાવાની વાત કરી અને ખવાય નહીં મેં ગરમા ગરમ ખાવાનો નિશ્ચય કરેલો પણ એવી વાતમાં સપડાઈ ગઈ કે ખાઈ જ ન શકી પછી મેં ડૉક્ટરને બધી વાત કરી ડૉક્ટરે કહ્યું કે એવું હોય તો હું એમને વાત કરું વિનોદરાય મારી વાત માનશે મેં કહ્યું ના એમ કહો તો મલ્લિકાનું ખરાબ લાગે ડૉક્ટર કે એવું ન હોય અમે ડૉક્ટર તો કોઈપણ વાત પરથી કોઈ પણ વાત કાઢી શકીએ હું એમને બાળક નથી થતા એ વાત પરથી આ વાત પર આરામથી લઈ આવીશ અને એમને સમજાવીશ પછી ડૉક્ટરે વાત પણ કરી પણ મલ્લિકાએ મને કહ્યું કે કંઈ જ ફર્ક પડ્યો નથી થોડા દિવસ પછી એમની બદલી થઈ અને મલ્લિકા મને મળવા આવી મને ભેટીને ખૂબ રડી અને કહ્યું કે કદાચ છેલ્લી ઘડીએ તમને મળવા ના આવી શકું પણ વિશ્વાસ રાખજો કે હું તમને ખરેખર દિલથી ચાહતી છે મને ભેટીને જતી રહી અને પછી દોઢ વર્ષે મલ્લિકાનો પત્ર મળ્યો અને એનો છેલ્લો પત્ર હતો એણે દેહ છોડ્યો એ ગુજરી ગઈ અને કહેતી ગઈ કે હું ખરી સૌભાગ્યવતી મરીશ એ જ હતી ખરી સૌભાગ્યવતી આભાર પ્રતિકભાઈ વચ્ચેના ઘણા બધા વાર્તાકારોને છોડીને સીધા જયંત ખત્રી પર આવીશું ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાનું શિખર એટલે જયંત ખત્રી જેમણે કદી ટૂંકી લાગે એવી વાર્તા લખી જ નથી એ ધાડ હોય એ ખરાબ અપોર હોય એ હું ગંગી ને અમે બધા હોય એમની વાર્તાઓ પ્રમાણમાં લાંબી વર્ણનો કચ્છનો પરિવેશ જેમાં એક પાત્ર જેટલું મહત્ત્વ ધરાવતો હોય એવો આ વાર્તાકાર કદાચ ગુજરાતી ભાષાના આમ તો કોઈને ક્રમ ન આપવાનો હોય પણ ઉત્તમ પાંચ વાર્તાકારના નામ લેવા હોય તો જયંત ખત્રીએ પાંચમાં હંમેશા આવે હંમેશા એવો એવા ગજાનો આ વાર્તાકાર એની જેમાં ડ્રામેટિક આયરની અદ્ભુત કામ કરે છે નાટ્યાત્મક વક્રતા એવી લોહીનું ટીપુ નામની વાર્તાનું પઠન કરશે કિરીટ દુધાત અને આ વાર્તા વિશે વાત પણ કિરીટભાઈ જ કરશે કિરીટભાઈ નમસ્કાર જયંત ખત્રી આમ તો કચ્છી વાર્તાકાર પણ એમણે પોતાની જિંદગીની સૌથી પહેલી વાર્તા મુંબઈમાં લખી હતી અને તમે જે સાંભળવાના છો એ વાર્તા લોહીનું ટીપું પણ એણે મુંબઈમાં લખી છે એમાં પરિવેશ આખો શરીફાબેને કહ્યું એમ કચ્છનો છે અને એ પરિવેશ આમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બીજું જે ખત્રીની વિશેષતા છે એ એમના પાત્રો એમને એટલો બધો સંઘર્ષ સમાજ સાથે કુદરત સાથે ઈશ્વર સાથે થાય છે અને એ સંઘર્ષમાં છેવટે એ બધા તૂટી જાય છે એટલે ખત્રીની વાર્તા એ એના પાત્રોના તૂટી જવાની વાર્તાઓ છે આમ તો એવું માનીએ કે ફિલોસોફિકલ વાત આપણે સૌભાગ્યવતીમાં જોઈ કે ભણેલા પાત્રો દ્વારા જ વ્યક્ત થાય એના માટે અભણપાત્રો ના ચાલે પણ કેટલાક અસ્તિત્વવાદી પ્રશ્નો જયંત ખત્રીએ પોતાની વાર્તામાં આવા અભણપાત્રો દ્વારા કદાચ એને વાંચતા લખતા પણ નહીં આવડતું હોય પણ એમના જે પ્રશ્નો છે એ આ પ્રકારના ફિલોસોફિકલ પ્રશ્નો પણ છે જેમ કે રઘુવીર ચૌધરીનું આપણે ગણીએ કે ઉપરવાસ એમના પ્રદેશની આખી વાર્તા છે અદ્ભુત નવલકથાઓ છે પણ એમને જ્યારે અસ્તિત્વવાદી નવલકથા લખવાનું આવ્યું ત્યારે એમણે અમૃતા લખી કે જેમાં શહેરી પાત્રો છે અસ્તિત્વવાદી પ્રશ્નોની ચર્ચા ખત્રી પોતાના આ ગ્રામ્ય પાત્રો દ્વારા કરે છે આ વાર્તા આધુનિક છે પણ એમાં પરંપરાગત વાર્તાના પણ કેટલાક લક્ષણો છે જેમ કે અંત પરંપરાગત વાર્તામાં એવું મનાતું કે અંત છે એ ચોટદાર હોવો જોઈએ તો આ વાર્તાનો અંત એટલો બધો ચોટદાર છે કે એ તમને ખરેખર મજા આવશે વાર્તા ખૂબ લાંબી છે મેં શક્ય એટલી ટૂંકી કરી છે છતાં હું આપની ક્ષમા અગાઉથી માગી લઉં છું કે થોડી જો લાંબી લાગે એકવાર ગુજરાતીમાં એક સમય એવો હતો કે વધારેમાં વધારે સંક્ષેપ મહેન્દ્ર મેઘાણી કરતા કોઈ પણ વાર્તા નવલકથા કવિતા એકવાર વિનોદ ભટ્ટે કહ્યું કે આ મહેન્દ્ર મેઘાણીને તમે હાઇકું આપો તો એનો પણ સંક્ષેપ કરી આપે પણ મારામાં એટલી ક્ષમતા નથી એટલે મારાથી શક્ય એટલું મેં ટૂંકાયું છે એટલે આપનું થોડી અગાઉથી ક્ષમા માગીને વાંચું છું લોહીનું ટીપું બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખુલ્લું નહોતું પૂનમની અડધી રાત હતી ક્યારેક કાળા વાદળા આંખે આંસુઓ ઉભરાય એમ ધુમ્મસ જેવા વાદળ ચંદ્ર આડે ફરી વળી એને દૂધવી દેતા શાંત ચૂપકીદી અને ગંભીર એવી મેઘલી રાત હતી તોય બેચરને ઊંઘ ન આવી ક્યારેય નહીં ને આજે એ જિંદગીનો જિંદગીનો હિસાબ ગણવા બેઠો એનું મન એના કાબૂ બહાર ચાલ્યું ગયું વિચારોએ એને ફસાવી દીધો અને એ